बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्वमा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनलना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 10.5 नो दाखला नंबर 11 धोरण 9 प्रकरण 10 वर्तुळ। वीडियो चालू करता पहला जो बोर्ड पर ना अक्षरो तमे ना वाची सकता है तो ऑप्शन ना त्रण डॉट्स ने क्लिक करी नीचे जे क्वालिटी नो ऑप्शन खुले छे ने मैक्सिमम पसंद करो के जेथी बोर्ड पर ना अक्षरो तमे वाची सको। हवे आपणे एवुं कीधुं छे के कर्ण एसी होय तेवा बे काटकोण त्रिकोण एबीसी अने एसीडी छे तो साबित करो के खूणो सीएडी बराबर सीबीडी। तो पहला तो आपणे कर्ण बनावी लईए, आपणे कर्ण एसी बनावी लईए, कर्ण ए અને સી। હવે આપણને એવું કીધું છે કે કર્ણ એસી હોય તેવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી, એટલે કે અહીંયા આપણને બે બિંદુ મળશે, એકનું નામ છે બી અને એકનું નામ છે ડી। તો પહેલો ત્રિકોણ આપણે રચીએ, એ થશે એબીસી, આ ખૂણો કેટલાનો હશે તો કે 90 અંશનો, કારણ કે કર્ણની સામેનો ખૂણો છે। અને બીજો ત્રિકોણ છે એડીસી, તો બીજો ત્રિકોણ પણ આપણે રચી લઈએ એડીસી, આપણે બીડી ને પણ છોડી દઈએ, અને આ ખૂણો પણ કેટલાનો થશે તો કે 90 અંશનો। હવે આપણને શું કરવાનું કીધું છે તો કે ખૂણો સીએડી, સી એ સી એ ડી એટલે કે આ ખૂણો, અને ખૂણો સીબીડી, સી બી ડી એટલે કે આ ખૂણો આપણે સરખા સાબિત કરવાના છે। એ સરખા સાબિત તો થઈ જશે જો, કારણ કે અહીંયા ડી બિંદુ છે, અહીંયા સી બિંદુ છે, અહીંયા બી બિંદુ છે અને અહીંયા એ બિંદુ છે, તો આપણે આ જે ખૂણો જોડે છે તો આના કારણે બંને સરખા તો સાબિત થઈ જશે, પરંતુ આપણે પહેલા એ સાબિત કરવું પડશે આ 10.9 પ્રમેય પ્રમાણે, એ પહેલા આપણે એ સાબિત કરવું પડશે કે આ ચારેય બિંદુઓ છે વર્તુળ ઉપર જ આવેલા છે। તો એના માટે આપણે શું કરી શકીએ કે આ જે એસી છે તો આપણે લખીએ એસી એ એક જ તરફ અથવા તો વર્તુળમાં એક જ તરફ તરફ સમાન ખૂણો ડી અને બી બનાવે છે। સમાન ખૂણો શા માટે કીધું તો કે બંને કાટખૂણો છે, તો આ એસી છે આ બી ખૂણો અને આ ડી ખૂણો બંને કેવા બનાવે છે તો કે 90 અંશ બનાવે છે। તો હવે આપણે એ રીતે કહી શકીએ, તો આપણે આની ઉપરથી શું કહી શકીએ તો આપણે કહી શકીએ તેથી ચારે બિંદુ વર્તુળ પર આવેલા છે, કેને આધારે તો કે પ્રમેય 10.10 પ્રમાણે। પ્રમેય 10.10 શું કહે કે જ્યારે કોઈ બે બિંદુને જોડતી રેખા એ વર્તુળની કોઈ એક સાઈડ ઉપર સમાન ખૂણો બનાવે, ફરીવાર કોઈ બે બિંદુ એટલે કે એ અને સી એને જોડતી રેખા વર્તુળની કોઈ એક સાઈડ ઉપર સમાન ખૂણો બનાવે, જો અહીંયા બી અને ડી આપણને ઓલરેડી કાટખૂણો આપી દીધા છે, સમાન ખૂણો બનાવે તો એ ચારેય બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય એવું પ્રમેય 10.10 કહે। તો હવે આપણને એ ખબર પડી કે એબીસીડી ચારેય વર્તુળ ઉપર છે, જો કે આકૃતિમાં તો આપણે ઓલરેડી ચારેયને વર્તુળ ઉપર બતાવ્યા હતા પણ થિયરીકલ આપણે હવે લખી દીધું, ને હવે તો આપણો કોઈ વસ્તુ અઘરી જ નથી। પ્રમેય 10.9 પ્રમાણે શું થશે કે સમાન ઉદ્ગમ બિંદુ છે વર્તુળના કોઈ એક વૃત્તખંડ ઉપર જો ખૂણા બનાવતા હોય તે બે સરખા હોય તો આપણે લખીએ જો આ સી અને ડી સમાન ઉદ્ગમ બિંદુ છે એમાંથી એક ખૂણો બને છે સી એ ડી અને બીજો બને છે સી બી ડી, તો આપણે લખીએ તેથી ખૂણો સી એ ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી બી ડી, કૌંસમાં લખી નાખીએ પ્રમેય 10.9 પ્રમાણે। બસ આપણે આટલી જ સાબિતી હતી, આ દાખલામાં બીજું કંઈ કરવાનું નહોતું। વિડીયોને પોઝ કરી દાખલો 11 તમારી નોનપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો, 11 પછી 12 નંબરનો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આપીશ, ટચ કરશો એટલે જોઈ શકાશે। બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ,
ફરી મળશું બીજા વિડીયોમાં।